नमस्कार मित्रों, एंजीनियर्स एजुकेशन चैनल में आप सर्वेनुं हार्दिक स्वागत छे। तो मित्रों, आज आपणे धोरण 3 विषय आसपासनो पाठ 8 फररररर विषयनो स्वाध्याय पोथीनो सॉल्यूशन जोईशुं। प्रश्न नंबर 1, नीचेना प्रश्नोना जवाब लखो। प्रश्न 1, तमारी आसपास जोवा मळता वांकी चांचवाळा पक्षीओना नाम लखो। तो पोपट, गीध, सामळी अने गोवळ। प्रश्न नंबर 2, काळो रंग धरावता पक्षीઓના નામ લખો। તો કાકડો, કોયલ, કાકા કૌવા। પ્રશ્ન નંબર 3, તમે ચકલીનો માળો ક્યાં ક્યાં જોયો છે? તો અમે ચકલીનો માળો ઘરમાં અને ઝાડ પર જોયો છે। પ્રશ્ન નંબર 4, કાગડા કરતા કદમાં મોટા પક્ષીઓના નામ લખો। તો કાગડા કરતા કદમાં મોટા પક્ષીઓના નામ ગીધ, સમડી, ગુવડ, મોર। પ્રશ્ન નંબર 5, પોપટ કરતા મોટી પૂંછડી ધરાવતા પક્ષીઓના નામ લખો। તો મોર, સમડી, ગીધ અને ગુવડ। પ્રશ્ન નંબર 6, તમે કયા કયા પક્ષીઓના પીંછા જોયા છે? તો મેં મોર, કબૂતર, ચકલી, કાબર અને કાગડાના પીંછા જોયા છે। પ્રશ્ન નંબર 7, કયા પક્ષીનો વાત તમને સૌથી વધુ ગમે છે? તો મોર, કોયલ અને પોપટનો। પ્રશ્ન નંબર 2, ચાંચના પ્રકાર મુજબ રંગ પૂરો। વાંકી ચાંચ ઉપર લીલો કલર અને સીધી ચાંચ ઉપર પીળો કલર। પોપટની ચાંચ તો લીલો કલર, બરાબર, સમડીની તો ત્યાં લીલો, એ વાંકી હોય એટલે ગુવડની ચાંચ વાંકી હોય તો ત્યાં લીલો, ગીધની ચાંચ વાંકી હોય તો ત્યાં લીલો, લકડખોડની સીધી હોય તો પીળો કલર, ચકલીની પણ સીધી તો ત્યાં પણ પીળો, કાબરની પણ સીધી તો ત્યાં પીળો, કબૂતરની પણ સીધી તો ત્યાં પીળો, મોરની સીધી તો ત્યાં પણ પીળો અને કાગડાની પણ સીધી હોય તો ત્યાં પણ પીળો કલર પૂરીશો। પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ એક સરખો રંગ પૂરી જોડકા જોડો। તો જો અહીંયા પક્ષી અને પક્ષીઓનો ખોરાક, તો તમારે ત્યાં જે ટપકા છે ત્યાં રંગ પૂરવાના છે ખોરાકના, અને પ્રથમ છે ચકલી, તો ચકલી દાણા ખાય, બરાબર, તો ત્યાં સરખો કલર, પછી પોપટ તો મરચાં ખાય તો ત્યાં સરખો કલર આપેલો છે, લકડખોદ તો લકડખોદ નાની જીવાત હોય લાકડામાંથી એ વેણીને ખાય તો આપણે જે કીડીઓ છે ત્યાં, મતલબ ત્યાં સરખા કલર પૂરીશું, પછી છે ગીધ, બરાબર, તો ગીધ મરેલા પશુઓ ખાય તો ત્યાં આપણે સરખો કલર, પછી છે સમડી, સમડી શું ખાય, એ પણ મરેલા ઉંદર ને એવું બધું ખાય તો ત્યાં આપણે સરખો કલર પૂરીશું। પ્રશ્ન નંબર 4, પક્ષીના ચિત્ર પરથી માગેલી વિગત લખો। તો જુઓ, પ્રથમ જે પક્ષી છે તે છે લકડખોદ, તો એની વિશેષતા લખીશું, તો એની વિશેષતા શું હોય છે કે તેની ચાંચ લાંબી, મજબૂત અને ધારદાર હોય છે। અન્ય વિગત, તો અન્ય વિગતમાં લખીશું કે તે લાકડાને કોતરી ખાય છે, તે ઝાડના થડમાં બખોર ઉપાડી તેમાં રહે છે। બીજું ચિત્ર, તો બીજું ચિત્ર શાનું છે, કલકલિયાનું, બરાબર, તો નામ છે કલકલિયું, વિશેષતા તો આ પક્ષીનો મુખ્ય આહાર માછલી હોય છે। અન્ય વિગતમાં લખીશું કે ગુજરાતમાં 5 પ્રકારના કલકલિયાઓ જોવા મળે છે। ત્રીજું ચિત્ર છે ઘુવડનું, તો એની વિશેષતા તો રાત્રિના અંધારામાં સારી રીતે જોઈ શકે છે। અન્ય વિગત, તો માથામાં પીંછા, શિંગડાની અણી જેવા જોવા મળે છે, બરાબર। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 5, કોઈપણ બે પક્ષી વિશે જોડકણા લખો। તો આપણે જોડકણું લખીશું કે પોપટ મારો ભાઈબંધ છે, મારી વાડીમાં આવે છે, મરચા ખાઈ, જાંબુ ખાઈ, સૌને રામ રામ કરતો જાય। બીજું જોડકણું લખીએ, કુહુ કુહુ બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ સૌને ગમે, હું તો મીઠું ટહુકો છું, તો બરાબર, આ રીતે બે જોડકણા લખવાના છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના
नवा वीडियो मारो वीडियो संपूर्ण जोवा बदल आप सर्वे नो आभार।